ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 1 વિષય અંગ્રેજી, તારીખ 8/2/2022. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલી અને બીજી એબીસીડી અહીંયા નોટમાં લખવાની છે. પહેલી એબીસીડી એટલે આપણે કેપિટલમાં 4 લાઇનની નોટમાં લખવાનું છે અને બીજી એબીસીડી આપણે વચ્ચેની લીટીમાં લખવાનું છે. તો આપણે અહીંયા સૌ પ્રથમ આપણે પહેલાં છે ને 4 લાઇનની નોટ લેવાની છે, બરાબર છે? ને એમાં આપણે અહીંયા નોટમાં લખવાનું છે કે એ ટુ ઝેડ લખો. તો અહીંયા આપણે હેડિંગ મારવાની છે. જુઓ, એ ટુ ઝેડ લખો. જુઓ, આ રીતે આપણે નોટમાં હેડિંગ મારવાની છે. પછી આપણે શું કરવાનું છે, એ ફોર એપલ પહેલાં આપણે કેપિટલમાં લખવાનું છે. ગમે તેમ આડા અવળાઈ લીટીમાં લખવાનો નથી, બરાબર છે? 4 લાઇનની નોટમાં પારવાનો છે. એ ફોર એપલ. જુઓ, આવી રીતે આપણે પહેલી એબીસીડીનો એ પાડ્યો. હવે આપણે બીજી એબીસીડીનો એ પારવાનો છે. જુઓ, એ ને સાથે સાથે આપણે ગુજરાતીમાં પણ લખવાનો છે. એ, બરાબર, એ થયો. હવે એ પછી આપણે શું આવશે પછી? તો કે બિફોર બોલ. પછી આપણે બીજી એબીસીડીને લખવાનો છે બી, અને આપણે ગુજરાતીમાં પણ લખવાનું છે બી, બરાબર છે? હવે એ ફોર એપલ, બી ફોર બોલ. પછી શું આવશે? સી ફોર કેટ. જુઓ, આવી રીતે સી ફોર કેટ. પછી શું લખવાનું છે? ડી ફોર ડોગ, બરાબર. એટલે અહીંયા આપણે લખવાનો છે ડી, બરાબર. પછી આવશે ઈ ફોર એલિફન્ટ. તો આપણે બીજી એબીસીડીનો ઈ લખવાનો છે. પછી શું આવશે? એફ ફોર ફિશ, એટલે એફ, બરાબર. જુઓ, એફ પછી શું આવશે? જી. જી ફોર ગન. હવે આપણે એને બીજી એબીસીડીમાં પણ લખવાનું છે જી, બરાબર છે? જોયું, જી. જી પછી શું આવશે? એચ ફોર હાઉસ. હવે આપણે એને બીજી એબીસીડીમાં લખવાનું છે આવી રીતે, બરાબર છે? હવે એને આપણે ગુજરાતીમાં લખવાનું છે એચ. પછી શું આવશે એચ પછી? આઈ ફોર આઈસક્રીમ. બીજી એબીસીડીમાં પણ આપણે લખી કહ્યો છે, નહીં આપણે લખવાનું છે આઈ, બરાબર છે? પછી શું આવશે આઈ પછી? તો કે જે. જે ફોર જગ. અહીંયા પણ આપણે બીજી એબીસીમાં જે ફોર જગ લખ્યો છે, એને અહીંયા આપણે લખવાનો છે જે, બરાબર છે? જે પછી શું આવશે? કે. અહીંયા આપણે કે લખ્યો, બરાબર છે? જુઓ, આપણે અહીંયા લખ્યો છે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે. હવે આપણે કયો મૂળ અક્ષરો આવ્યા છે આપણે? તો કે એલ પછી કયા આવશે? એલ. કે પછી એલ આવશે ને, તો આપણે અહીંયા લખવાનો છે એલ. તો જુઓ, એલ ફોર લાયન. હવે આપણે બીજે બીસીડીનો એ લખવાનો છે, બરાબર છે? જો બીજે બીસીડીનો એ લખાઈ ગયો, નહીં આપણે આપણે ગુજરાતીમાં એ લખો. એલ પછી શું આવશે? એમ ફોર મંકી. જો એમ ફોર મંકી લખાયો, હવે આપણે બીજે બીસીડીનો એમ, તો અહીંયા આપણે લખવાનો છે એમ. પછી જુઓ, એન ફોર શું લખવાનું છે? એન ફોર નોશ, બરાબર છે? હવે નાની એબીસીડીનો લખવાનો બીજી એબીસીડીનો, એટલે અહીંયા લખવાનો છે આપણે એન. અહીંયા લખ્યો છે આપણે એમ, અહીંયા છે એન. હવે જુઓ, એમ એન પછી શું આવશે? ઓ ફોર ઓરેન્જ. આપણે બે એબીસીડીને લખી કાઢ્યો છે ઓ ફોર ઓરેન્જ, એટલે આપણે હવે શું લખવાનું છે? પી. તો આપણે લખવાનું છે પી ફોર પીકોક. પછી બીજી એબીસીડીનો પી લખવાનો અને એનો ઉચ્ચાર લખવાનો. પછી શું આવશે?
क्यू फॉर क्वीन, क्यू फॉर क्वीन, आ कैपिटल नो क्यू छे। अभी बीजी एबीसीडी नो क्यू केम लखाय, तो आम लखाय। जुओ आ पहले एबीसीडी नो छे ने आ बीजी एबीसीडी नो, अहीं आपणे लखवानो छे क्यू, बराबर छे। क्यू पछी शुं आवशे, आर फॉर रेबिट। जुओ पहले एबीसीडी नो ने आ बीजी एबीसीडी नो आर फॉर रेबिट, પછી એસ ફોર સન, એસ ફોર સન થઈ ને, પછી આપણે બીજે એબીસી નો એસ લખવાનો છે, એટલે અહીંયા આપણે લખ્યું છે એસ, એસ પછી શું લખવાનો છે આપણે, ટી ફોર ટાઈગર, ને આપણે ટી એટલે ટી, બરાબર છે। હવે પછી શું હશે, ટી પછી યુ, યુ આવશે ને, તો અહીંયા આપણે લખ્યું યુ। જુઓ પહેલે એબીસીડીનો યુ અને બીજી એબીસીડીનો યુ જુઓ કેવો આવે છે, યુ, યુ ફોર અમરેલા, તો અહીંયા આપણે લખવાનું છે યુ। પછી શું છે, વી ફોર વન, જુઓ પહેલે એબીસીડીનો બીજી એબીસીડીનો, અહીંયા આપણે લખવાનું છે વી, શું લખવાનું છે આપણે, વી, બરાબર છે। જુઓ તો અહીંયા જુઓ આપણે શું છે, એલ એમ, એન ફોર નોઝ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પીકોક, ક્યુ ફોર ક્વીન, આર ફોર રેબિટ, એસ ફોર સન, ટી ફોર ટાઈગર, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વન, બરાબર। વી ફોર વન થયું। હવે આપણે પાછળનું પાનું પલટાવીએ, પાછળના પેજ પર વી પછી શું આવશે, તો વી પછી આપણને આવશે ડબલ્યુ ફોર વોચ। તો આપણે અહીંયા કેપિટલમાં જુઓ ડબલ્યુ કેવી રીતે લખવાનું, ડબલ્યુ પછી આપણે લખવાનું છે બીજી એબીસીડીમાં, અને અહીંયા ત્યાર પછી આપણે લખવાનું છે ગુજરાતીમાં ડબલ્યુ, પછી શું આવશે એક્સ, એક્સ માર્ક્સ થ્રી, બરાબર। જુઓ એક્સ પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો એક્સ, એક્સ પછી શું આવશે વાય, તો આપણે હમણાં વાય લખવાનો છે, બરાબર છે। પછી જુઓ ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા, બરાબર છે। જુઓ આપણે પહેલી એબીસીડી બીજી એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો આપણે અહીંયા જોયા, પહેલી એબીસીડી બીજી એબીસીડી અને ગુજરાતી સાથે આપણે ઉચ્ચાર પણ આપણે ગુજરાતીમાં લખેલા છે, એટલે શું તમને વાંચવામાં પણ સહેલાઈ પડે ને આપણને, બરાબર। હવે જો આપણે કોઈ પણ શબ્દ લખવા હોય ઇંગ્લિશમાં સ્પેલિંગ લખીએ, તો પહેલો અક્ષર, પહેલો મૂળાક્ષર કેવો હોય, કેપિટલ મૂળાક્ષર કાઢવાનો છે। જેમ કે આપણે હમણાં નોટમાં જોયું કે પહેલો કેપિટલ અક્ષર કેવી રીતે નીકળે છે, ને એવી રીતે બાજુનો મૂળાક્ષર આપણે બીજી એબીસીડીનો લખવાનો છે, તો બીજી એબીસીડીનો મૂળાક્ષરો પણ આપણે અહીંયા જોઈ ચૂક્યા છે, બરાબર છે ને। તો એવી રીતે આપણે થોડાક નાના નાના શબ્દ આપણે અહીંયા નોટમાં પણ જોઈએ કે આપણે કેવી રીતે લખવાના છે, હજી પણ તમને જો લખવાનું કે તો તમને હજી લખતા ફાવતું નથી, ગમે તેમ પહેલી બીજી એબીસીડી સાથે બધું મિક્સ થઈ જાય છે તમારાથી, એટલે જો ધ્યાન આપવાનું કે આપણે કેવી રીતે લખવાના છે, તો આપણે અહીંયા થોડાક નાના નાના શબ્દ લખીએ, બરાબર। હવે આપણે જો એ ફોર એપલથી જ આપણે સ્ટાર્ટ કરીએ, તો એ ફોર એપલથી આપણે શબ્દ લખીએ, સ્પેલિંગ લખીએ, એની નાની નાની સ્પેલિંગ લખીએ, બરાબર છે। તો જુઓ અહીંયા તમારે લખવાનું છે શબ્દ, બરાબર છે, અને અહીંયા પછી આપણે શાનું એક નાના શબ્દ લખીએ, સ્પેલિંગ જુઓ કેવી રીતે લખવાનું છે, આમ એ કેપિટલમાં પડવાનો છે, અને આપણે એન્ટની સ્પેલિંગ લખીએ, એટલે એને સ્મોલ લીટીમાં વચ્ચેની લીટીમાં લખવાનું છે। જુઓ આવી રીતે એ એન ટી, બરાબર, એન્ટ એટલે શું થાય, કીડી થાય ને, કીડી। હવે જુઓ બીજું શું લખીએ આપણે, એ ડબલ પી એલ ઈ, જુઓ સાની સ્પેલિંગ છે એ ડબલ પી એલ ઈ, એટલે સાની સ્પેલિંગ થઈ એપલ,
એપલ એટલે સફરજન. સફરજન થાય ને, એપલ એટલે સફરજન. સફરજન એક ફ્રૂટનું નામ છે. એ આપણે જ્યારે માંદા પડ્યા હોય તો આપણે સફરજન બી એમ બી આપણે સફરજન ખાવા જોઈએ. સફરજનનો કલર કેવો હોય તો કે લાલ, બરાબર છે. એવી રીતે પછી એથી બધા ઘણા બધા નાના નાના બો સ્પેલિંગ થાય છે, જેમ કે એક્સ. એક્સ એટલે કુહાડી. કુહાડી થાય, એરોપ્લેન થાય, એક્વેરિયમ પણ થાય ને, બરાબર. હવે આપણે જોઈએ છીએ અહીંયા બી થી લખીએ તો બી થી શું થાય? બી એ ટી, બેટ, બરાબર. આપણે આને સાની સ્પેલિંગ લખી બી એ ટી, બેટ. બેટ એટલે બેટ. નાના છોકરા બોલ બેસ રમે ને, જો અહીંયા આપણે બોલની સ્પેલિંગ લખીએ સાની બોલ. બોલ એટલે શું થાય? ડડો. નાના છોકરા બોલ બેટ રમે ને, મોટા છોકરા એ બોલ બેટ રમે તો શાનો ઉપયોગ કરે? બોલ બેટનો ઉપયોગ કરે છે ને, બરાબર. હવે આપણે શાની લખીએ સ્પેલિંગ? બેગ, બી એ જી, બેગ. બેગ એટલે શું? તો કે દફતર. તમે ભણવા આવો તો બેગ લઈને આવો છો ને, તમે ચોપડાસામાં મૂકીને આવો છો તો કે બેગમાં. બેગ એટલે દફતર. તો દફતરની સ્પેલિંગ થાય છે બી એ જી, બેગ. બેગ એટલે દફતર. જુઓ અહીંયા આપણે બી એ જી, બેગ એટલે દફતર, બરાબર છે. હવે આપણે શાની સ્પેલિંગ લખવાની છે? તો કે શી ફોર કેટ. તો અહીંયા આપણે કેટ, કેટની સ્પેલિંગ લખીએ સી એ ટી, કેટ. કેટ એટલે શું થાય? બિલાડી થાય ને, સી એ ટી કેટ. તો અહીંયા આપણે બિલાડી લખી. જો સી એ ટી કેટ, કેટ એટલે બિલાડી. એવી રીતે સી પરથી બીજા પણ નાની નાની સ્પેલિંગ બને છે. તો જો અહીંયા શું લખવાનું છે આપણે? કાર. સાની સ્પેલિંગ લખવાની છે સી એ આર. કાર એટલે શું થાય? મોટર કાર. મોટર કાર થાય ને, નાના છોકરા લોકો નાની ગાડીથી રમે છે, એને નાની નાની ગાડી હોય ને એને મોટર કાર કહેવાય, બરાબર છે. પછી જો શું થાય? સી ઓ ડબલ્યુ કાઉ. સી ઓ ડબલ્યુ કાઉ એટલે ગાય. ગાય શું છે? ગાય એ પાલતુ પ્રાણી છે. ગાય પાલતુ પ્રાણી છે ને, બરાબર છે. હવે એવી રીતે કેક. કેકની સ્પેલિંગ લઈએ સી એ કે ઈ, કેક. કેક એટલે શું? કેક. કોઈની બર્થડે હોય તો આપણે કેક કટિંગ કરીએ છીએ ને, તો એ કેક, બરાબર છે. હવે આપણે ડોલ, ડી ફોર ડોલ. ડોલ એટલે ઢીંગલી, ડી ઓ ડબલ એલ. ડોલ એટલે શું થાય? ઢીંગલી. તો અહીંયા આપણે ઢીંગલીની સ્પેલિંગ લખી. નાની છોકરીઓ હોય ને એ ઢીંગલીથી વધારે રમે. ઢીંગલીને નાના નાના કપડાં બનાવીને પહેરાવીને એની પર આભલા સ્ટોન ટાંકે ઢીંગલીને, બરાબર છે ને. છોકરીઓ નાની હોય તો ઢીંગલીથી રમે છે ને, ને એને સરસ મજાના માથામાં રબર બક્કર બધી રીતે એને તૈયાર કરે છે. તો ડોલ એટલે ઢીંગલી. ઢીંગલી હોય તો એની એવી રીતે એની સાથે રમે છે, ઢીંગલી સાથે, બરાબર છે. પછી જો ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ડી ઓ જી ડોગ. ડોગ એટલે કૂતરો. કૂતરો એ શું કરે? ઘરની ચોકી કરે, બરાબર ને. પછી ડી યુ સી કે ડક. ડક એટલે બટક. બટક થાય ને, ડી યુ સી કે ડક એટલે ડી યુ સી કે ડક એટલે બટક. બટક એ પક્ષી છે. એનો રંગ કેવો હોય છે? સફેદ, બરાબર છે. હવે ડી ફોર ડોન્કી. ડોન્કી શું છે? ડી ફોર ડોન્કી, ડી ઓ એન કે ઈ વાય. જો ડી ઓ એન કે ઈ વાય, ડોન્કી એટલે ગધેડો. ડી ઓ એન કે ઈ વાય, ડોન્કી એટલે ગધેડો થાય ને ડોન્કી એટલે. એવી રીતે ઈ ફોર એલિફન્ટની સ્પેલિંગ લઈએ, બરાબર છે. ઈનું ઈ ડબલ જી. એગ. એગ એટલે
શું થાય? ઇન્ડો, એ ડબલ જી, એગ એટલે ઇન્ડો. હવે જો શું થાય? ઇ એ આર, ઇ અર એટલે કાન, ઇ એ આર ઈયર એટલે કાન, બરાબર. હવે જો સાની સ્પેલિંગ છે એલિફન્ટ, ઈ એલ ઈ પી એચ એ એન ટી. જુઓ, ઈ એલ ઈ પી એચ એ એન ટી શાની સ્પેલિંગ છે? તો કે એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. હાથીની સ્પેલિંગ છે ને, બરાબર છે. જુઓ, એવી રીતે આપણે એ થી કે ઈ સુધીના નાના નાના સ્પેલિંગ આપણે જોયા છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આને પણ તમારે વિડીયોમાં જોઈને સ્પેલિંગ જોવાના, મોઢે કરવાના અને તમારે પાકી નોટમાં લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. અસ્તુ.